હેલો સ્ટુડન્ટ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ નિકિતા યો મેથ્સ ટીચર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ જેમાં સ્વાધ્યાય ચાર પોઈન્ટ બેના પ્રશ્ન નંબર એક આપણે કરી રહ્યા હતા ત્રણ દાખલા કરી દીધા છે એમાં મેં બહુ જ ડીપમાં ડિટેલમાં તમને અવયવીકરણની રીત શીખવાડી છે જો તમે વિડીયો ના જોયો હોય તો પ્લીઝ જોઈ લેજો અને જો જોઈને જ આવ્યા છો તો ચાલો આપણે આગળ કન્ટિન્યુ કરીએ દાખલા નંબર ની રકમ કંઈક આવી આપી છે દ્વિઘાત સમીકરણ આપણને આપી દીધું છે બે નો વર્ગ માઇનસ એક્સ વત્તા એકના છેદમાં આઠ બરાબર ઝીરો આપણે આના ઉકેલ શોધવાના છે એટલે કે ની કિંમત શોધવાની છે દ્વિઘાત સમીકરણ જો છેદ આપ્યો છે ને એટલે કે છેદને આપણે કાઢી નાખવાનો તો તમે બે રીતે છેદને કાઢી શકો છો કાં તો એક બધાને આવડે છે કે ભાઈ લસા લઈ લો અહીંયા તમે લસા લઈ લો એટલે છેદ જે છે એ સામાન્ય નીકળી જશે અથવા તો બીજી રીતે કરો કે જો છેદમાં શું છે આઠ તો બંને બાજુ આઠ વડે સમીકરણને ગુણી નાખો બંને બાજુ ખાલી એક બાજુ નહીં બંને બાજુ છેદ છેદ હોય શું છે આઠ તો બંને બાજુ સમીકરણને આઠ વડે ગુણો તો અહીંયા તમે લખી દો કે ભાઈ બંને બાજુ સમીકરણને આઠ વડે ગુણતા ચલો આપણે આઠ વડે ગુણીને જોઈએ તો અહીંયા બે છે એટલે કે આઠ હારે ગુણસું તો આઠ દુ સોળ એક્સ નો વર્ગ માઇનસ એક છે એટલે આઠ આવશે તો આઠ એકા આઠ એટલે આઠ એક્સ વત્તા જો અહીંયા એકના છેદમાં આઠ છેદમાં આઠ હતું અને ગુણાકાર કરીએ છીએ આપણે આઠ હારે તો આઠ આઠ ઉડી ગયું એટલે શું વધશે એક તો અહીંયા આવશે પ્લસ એક બરાબર બંને બાજુ કરવાનું છે ડાબી બાજુ અને જમણી બાજુ તો ડાબી અહીંયા જમણી બાજુ ઝીરો છે ને ઝીરો ગુણ્યા આઠ પણ શું થાય ઝીરો પણ તમે કરી શકો છો નકર લસ્સાથી કરી શકો છો પણ આ ઈઝી છે પણ અહીંયા એક જ છેદ હોય ને ત્યારે આ પોસિબલ છે ને જમણી બાજુ ઝીરો હોય ત્યારે આ ઈઝી પડે છે નકર લસ્સા ઈઝી પડે છે ઓકે થાય બંને રીતથી હવે મળી ગયું સમીકરણ જે તમને ગમે ફોર્મમાં તો શું કરતા હતા એ અને સી નો ગુણાકાર તો આપણે કરવાનો એ અને સી નો ગુણાકાર તો એ છે સોળ સી છે એક એટલે કે સોળ એકા સોળ નિશાની છે પ્લસની કારણ કે પ્લસ 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 ઓકે નેક્સ્ટ શું કરતા હતા કે ભાઈ વચ્ચેનું જે પદ હોય એટલે કે જે બી છે એ નીચે લખો તો અહીંયા બી છે માઇનસ આઠ ડન હવે અહીંયા એવી બે સંખ્યા લખવાની કે આ બે સંખ્યાનો ગુણાકાર કરું તો પ્લસ સોળ આવે અને અહીંયા જે લખેલી બે સંખ્યાની પાછળની નિશાની જોવાનું શું છે પ્લસ એટલે કે સરવાળો સરવાળો કરું તો આવવું પડે માઇનસ આઠ સમજમાં આવી ગયું ફરીથી કહું છું એવી બે સંખ્યા લખો કે જે બે સંખ્યા જેનો ગુણાકાર કરીએ તો સરવાળો કરીએ તો આઠ આવશે ચોકે ચોકે સોળ ઓકે બંનેને કઈ નિશાની આપવાની તો જોવાનું અહીંયા આ જે નિશાની હોય મોટી સંખ્યાને આપવાની એટલે અહીંયા આપી માઇનસ અહીંયા સરવાળો કરીને લાવવાનું છે એટલે અહીંયા જે નિશાની આપી હોય એ જ નિશાની બીજી સંખ્યાને પણ આપવાની કદાચ જો અહીંયા બાઇનસ હોત તો બંનેને વિરુદ્ધ નિશાની આપવાની જે મેં આગળના વિડીયોમાં બહુ ડિટેલમાં સમજાવ્યું છે ઓકે તો અહીંયા બે મળી ગયું માઇનસ ચાર માઇનસ ચાર હવે સમીકરણમાં વેલ્યુ મૂકીએ પહેલું પદ એમ જ રાખવાનું સોળ એક્સનો વર્ગ બીજા પદની જગ્યાએ આવશે આ માઇનસ ચાર એક્સ આપણે સામાન્ય તો આ બે પદમાંથી સામાન્ય કાઢો તો સોળ એટલે શું થાય ચોકે ચોકે સોળ રાઈટ તો બંનેમાં હોય એવું એક પદ કયું ચાર તો ચાર તમે બહાર કાઢી નાખો બીજું અહીંયા જો એક્સ બે વાર છે અને અહીંયા એક્સ એક વાર છે તો બે વાર ને એક વાર એટલે એક વાર બહાર નીકળી જશે તો અહીંયા શું થઈ જશે એક્સ હવે આપી દો કાઉસ ચાર નીકળી ગયા એક્સ એક વાર નીકળી ગયું તો હવે શું વધ્યું ચાર એક્સ એટલે અહીંયા વધશે ચાર એક્સ માઇનસ આ ચાર એક્સ તો નીકળી જ ગયું તો અહીંયા હવે કંઈ જ નથી કંઈ નથી એટલે કે ઝીરો ના લખી દેતા શું વધશે એક ઓકે અહીંયા માઇનસ છે તો માઇનસ રાખો અને હવે આ બંનેમાંથી સામાન્ય કાઢો તો જો તમને કંઈ જ સામાન્ય નહીં દેખાય આની પાસે ચાર છે એક્સ છે ને આની પાસે એક છે એટલે બે માંથી કંઈ જ વસ્તુ સામાન્ય નીકળે એવું નથી જ્યારે સામાન્ય ન હોય ત્યારે કાઢી લેવાનું એક ઓકે કાઉન્સ આપી દો અહીંયા વધ્યું ચાર એક્સ જો અહીંયા માઇનસ છે જ્યારે પણ આ નિશાની માઇનસ હોય ને ત્યારે અંદરની નિશાની હંમેશા બદલાઈ જશે કેમ કારણ કે માઇનસ પ્લસ થઈ જાય માઇનસ અને અહીંયા વધ્યું એક બરાબર ઝીરો જો શું બંને કાઉસ સરખા આવે છે જો કાઉસ સરખા હોય તો જ તમારો દાખલો બરાબર છે અત્યાર સુધી તમે સાચું કરો છો નકર કંઈક તમે મિસ્ટેક કરી છે ચાર એક્સ માઇનસ વન ચાર એક્સ માઇનસ વન બે બ્રેકેટ સરખા છે એટલે સાચો છે હવે કરવાનું તમારે એક બ્રેકેટ અહીંયાથી બનાવું ચાર એક્સ અહીંયા જે નિશાની છે એ લખો માઇનસ એક અને બીજું બ્રેકેટ આ બે માંથી બે સરખું છે ને એક વાર લખી દો ચાર એક્સ મારા બરાબર ઝીરો આ કાઉન્સ સરખાવો હવે આ કાઉન્સને પણ સરખાવી ઓર ચાર એક્સ માઇનસ એક બરાબર ઝીરો ઉકેલ શોધવાના છે એનો મતલબ આપણને એક્સ જોતું છે એક્સ ને કરતા બનાવી પેલા ચાર એક જ્યારે ચાર અહીંયા ગુણાકારમાં છે ગુણાકાર જયારે સામે જશે તો થઈ જશે ભાંગાકારમાં હવે આ બંને રકમ સરખી જ છે એટલે આના પણ ઉકેલ શું આવશે એક્સ બરાબર ના છેદમાં ચાર લખી નાખો આમ આપેલ સમીકરણના ઉકેલ એકના છેદમાં ચાર કોમાં એકના છેદમાં ચાર મળે છે સમજાય ગયું જો તમે અહીંયા લસ્સા લઈને કરો ને તો પણ જવાબ તો તમારો આ જ આવશે પણ આ ઈઝી મેથડ છે ટ્રાય કરી જજો બંને બાજુ ગુણવાનું ને ઝીરો સાથે ગુણીએ એટલે તો શું રહેવાનું ઝીરો જ રહેવાનું જો તમે લસા લીધો હોત ને તો ઠેઠ ઊંધી એકના છેદ માં આઠ એકના છેદ માં એમ લખવું પડે અને પછી તમારે છેલ્લો સ્ટેપ આવું આવે કે ભાઈ એકના છેદ માં આઠ બરાબર ઝીરો એટલે આ કિંમત કેવી થઈ ગઈ ઝીરો એટલે આ વાળું શૂન્ય નીકળી જશે આ બે જ શૂન્ય વધશે શૂન્ય એટલે કે ઉકેલ ડન ચલો લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ એમાં કીધું છે સો એક્સ નો વર્ગ માઇનસ વીસ એક્સ વત્તા એક બરાબર ઝીરો ના આપણે ઉકેલ શોધવાના છે જેમ કરતા આવીએ છીએ સોની પ્લસની અને અહીંયા લખવાનું વચ્ચેનું પદબી જે છે માઇનસ વીસ રાઈટ અહીંયા એવી બે સંખ્યા લખવાની કે આ બે સંખ્યાનો ગુણાકાર કરતા પ્લસ સો આવવું પડે અને છેલ્લી નિશાની જો શું છે પ્લસ એટલે આ બે જ સંખ્યાનો સરવાળો કરીને આવવું પડે માઇનસ વીસ ડન દસ ગુણ્યા દસ શું આવશે દસ ગુણ્યા દસ કારણ કે દસ ગુણ્યા દસ શો થશે અને દસ વત્તા દસ થશે વીસ હવે જોવાનું કે કોને કઈ નિશાની આપવી તો અહીંયા જે નિશાની હોય મોટી સંખ્યાને આપવાની પણ અહીંયા તો બંને સરખી છે એટલે બંનેને પ્લસ જ આવશે અને એમ પણ પ્લસ જ્યારે હોય ત્યારે બંનેને સરખી નિશાની આપવાની તો મોટી સંખ્યા અહીંયા જે નિશાની કઈ છે માઇનસ એટલે એક આપી દો માઇનસ અને અહીંયા પ્લસ છે એટલે બંનેને નિશાની સરખી આવશે એટલે બંનેને આવશે માઇનસ ડન ચાલો પહેલું પદ જે છે એમ જ રહેશે સો એક્સ નો વર્ગ બીજા પદની જગ્યાએ આ બે સંખ્યા લખવાની એટલે માઇનસ દસ એક્સ માઇનસ દસ એક્સ વત્તા એક બરાબર ઝીરો નિશાની કોને કઈ આપવાની ખાસ ધ્યાન રાખજો ફરીથી શીખવાડી દઉં છું જો અહીંયા પ્લસ હોય ને તો બંનેને સરખી નિશાની આવશે કઈ આવશે જે વચ્ચેના પદની નિશાની હશે ઈ અને જો કદાચ અહીંયા માઇનસ હોય ને તો વચ્ચેના પદની નિશાની બે માંથી મોટી સંખ્યાને આપવાની અને એની વિરુદ્ધ નિશાની આપવાની નાની સંખ્યાને ઓકે હવે આપણે અહીંયા શું કરીએ છીએ સામાન્ય કાઢીએ છીએ તો બે પદમાંથી સામાન્ય અને આ બે પદમાંથી સામાન્ય શું નીકળશે સામાન્ય અહીંયા સો છે અને બીજું નીકળશે એક્સ કાઉન્સ આપી દો સેમાના જેવું જ છે એટલે થોડુંક સ્પીડ કરું છું રાઈટ ચાલો દસ નીકળી ગયું એક્સ નીકળી ગયું તો હજી શું વધ્યું દસ વધ્યું અને બે વાર એક્સ હતું એમાંથી એક વાર નીકળી ગયું તો હજી એક વાર એક્સ તમારો વધ્યો ઓકે આગળ માઇનસ છે એટલે અહીંયા માઇનસ આવશે દસ એક્સ નીકળી ગયા છે એટલે હવે અહીંયા કંઈ નથી વહી ગયો એટલે અહીંયા આવશે એક નેક્સ્ટ આ માઇનસ છે તો અહીંયા માઇનસ રાખો આ બેમાંથી કંઈ જ સામાન્ય નીકળે એવું નથી જ્યારે કંઈ જ સામાન્ય ન નીકળે તો અહીંયા લખી દો એક હવે અહીંયા શું છે દસ એક્સ જ્યારે અહીંયા માઇનસ હોય ત્યારે અંદરની નિશાની બદલાઈ જાય કારણ કે માઇનસ પ્લસ થાય માઇનસ હું બધા જ દાખલામાં બોલી છું એટલે પરીક્ષામાં ભૂલ ન થાય તે ખાસ જોજો અહીંયા આવશે એક બરાબર ઝીરો બંને કાઉન્સ આવી ગયા સરખા એટલે હવે એક કાઉન્સ બનાવી લો અહીંયાથી દસ એક્સ માઇનસ એક અને બીજું કાઉન્સ આવશે અહીંયાથી દસ એક્સ માઇનસ એક બરાબર આપી દો ઝીરો બંને કાઉન્સને એક વાર ઝીરો સાથે સરખાવીએ તો અહીંયા આવશે દસ એક્સ માઇનસ એક બરાબર ઝીરો ઓર દસ એક્સ માઇનસ એક બરાબર ઝીરો તમે બધાએ તો કરી પણ નાખ્યો હશે મગજમાં કારણ કે હવે એટલું ઇઝી જ છે ચલો દસ એક્સ માઇનસ એક જ્યારે સામે જશે તો થઈ જશે પ્લસ એક અને એક્સને આપણે કરતા બનાવીએ તો દસ અહીંયા ગુણાકારમાં છે ગુણાકાર જ્યારે બરાબરની સામે જશે તો થઈ જશે ભાંગાકારમાં એટલે એક્સની કિંમત આવી ગઈ એકના છેદમાં દસ બંને કાઉસ સરખા જ છે એટલે આનું સોલ્યુશન કરશો તો અહીંયા પણ શું મળશે એક્સ બરાબર એકના છેદમાં દસ લખી નાખવાનું આમ આપેલ સમીકરણના બે ઉકેલ એકના છેદમાં દસ અને એકના છેદમાં દસ છે સમજાઈ ગયું ચાલો આ સમજવું ખાસ જરૂરી હતું હવે આની પછીના એક્ઝામ્પલમાં મોટી રકમ આપી હશે એ રકમ આપણે સમજીને આપણે જાતે સમીકરણ બનાવવાનું છે અને પછીની પ્રોસેસ સરખી તો મોટા એક્ઝામ્પલ શીખવા માટે પણ આ તમને આવડવું જોઈએ ફરીથી કહું છું એક વખત તમે જાતે બુક અને પેન લઈને પ્રેક્ટિસ કરો શું તમારાથી જવાબ આવી જાય છે કે નહીં એ ચકાસો અને જો ચેનલમાં આવ્યા આવી હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સુધી જરૂરથી શેર કરજો નેક્સ્ટ કયું ચેપ્ટર તમને હાર્ડ લાગે છે એ પણ કમેન્ટમાં કરજો તો ચેપ્ટર નંબર ચાર કમ્પ્લીટ થશે ને પછી આપણે ડાયરેક્ટ એ જ ચેપ્ટરનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું ઓકે કીપ લર્નિંગ